જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ બે કલોલમાં શરણાઈ ઢોલક અને રંગમાં પાઠમાં ગીત જોઈશું. તમને બધાને ગીત પસંદ છે ને, તમે પણ મારી જોડે ગાજો. ફરો ફરો ને છોકરા ફુંદરડી, ફરો ફરો ને છોકરા ફુંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી. તમે પણ મારી સાથે ફરીથી ગાજો. ફરો ફરો ને છોકરા ફુંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફુંદરડી, તેમ ફરો ને છોકરા ફુંદરડી. ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા. ચાલો ફરીથી ગાશું આપણે. તેમ ફરો ને છોકરા ફુંદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા. પેલી તારલીઓ સૌ ઉંદરડી, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફુંદરડી, ફરો ફરો ને છોકરા ફુંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. ચાલો ફરીથી આપણે આ ગીત આખું ગઈએ. મારી સાથે ફરીથી ગાજો. ફરો ફરો ને છોકરા ફુંદરડી, ફરો ફરો ને છોકરા ફુંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી. તમે ફરો ને છોકરા ફુંદરડી, તમે ફરો ને છોકરા ફુંદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા. પેલી તારલીઓ સૌ ઉંદરડી, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફુંદરડી, ફરો ફરો ને છોકરા ફુંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. તમને પણ આ ગીત ગાવામાં મજા આવી ને, આવી રીતે તમે પણ ઘરે ફરીથી ગાજો, બરાબર? હવે જો આ કાવ્યની અંદર છોકરાઓ ફુંદરડી ખાતા તમને દેખાય છે. તમને બધાને ફુંદરડી ખાતા આવડે છે ને, ફુંદરડી ખાવાની મજા આવતી હશે, બરાબર ને? આ કાવ્યની અંદર છોકરાઓ જે રીતે ફરે છે એ રીતે ઉંદરડા ઉંદરડી પણ ફરે છે. જોડે જોડે સૂરજ ચાંદો અને તારલીઓની પણ વાત કરવામાં આવી છે. તારાઓ તો તમે જોયા છે ને હમણાં ઉનાળામાં, રાતે ચોખ્ખા આકાશમાં તારાઓ ટમટમતા દેખાય છે, જે આપણને બધાને જોવાના ગમે છે. હવે આપણે આગળ વાર્તા જોઈશું. વાંસળીવાળી વાર્તા તમને બધાને ગમે છે ને? એક ગામ હતું, એમાં ઘણા ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. સુખે ખાવા ના દે, સુખે પીવા ના દે, સુખે બેસવા ના દે, સુખે ઊંઘવા ના દે, સુખે ચાલવા ના દે, સુખે ફરવા ના દે. આમ જુઓ ત્યાં ચૂચું, તેમ જુઓ ત્યાં ચૂચું, જ્યાં જુઓ ત્યાં ચૂચું. હવે શું કરું, હવે ક્યાં જઉં? લોકો બધા કંટાળ્યા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી ડાળીવાળો, લાંબા લાંબા વાળવાળો, લાલ ટોપી પહેરી, પીળો ડગલો પહેર્યો છે. લોકો કહે, ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા. ઉંદર સગડા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો. પછી તો પૂછવું જ શું, દોડતા દોડતા ઉંદર આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ઘસતા આવ્યા. ચારેકોર ઉંદર જ ઉંદર, ચારેકોર છું છું છું. વાંસળીવાળો આગળ ચાલે અને બધા ઉંદર પાછળ દોડે. એટલામાં નદી આવી. વાંસળીવાળો નદીમાં ઉતર્યો અને
આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાંસળીવાળો નદી ઓળંગી ગયો. બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. લોકો ઘણા રાજી થયા. વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો અને તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કેવા ને વાત કેવી, જા છાનો માનો ચાલ્યો જા, ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં. વાંસળી લઈને તેને તો વગાડવા માંડી. વાંસળી વાગી પછી પૂછું જ શું, એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું. આમ બધા છોકરા બહાર આવ્યા. ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ઘસતું આવ્યું. ચારે કોર છોકરા જ છોકરા, ચારે કોર હો હો હો. અરે ઊભા રહો, ઊભા રહો. પણ છોકરા સાના ઊભા રહે, એ તો ચાલ્યા નદી તરફ. લોકો ગભરાયા. રખે ને છોકરા પાણીમાં ડૂબી જાય. દોડીને તે નદીએ આવ્યા. લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા. ને જા હવે તું બીજા ગામે. વાંસળીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. બાળકો, તમને બધાને મજા આવી ને વાંસળીવાળી વાર્તામાં? હું તમને થોડાક પ્રશ્ન પૂછું, તમે એનો મને જવાબ આપજો. ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં આપણને ઉંદર દેખાય છે, વાંસળીવાળો દેખાય છે, ગામવાળા દેખાય છે અને બાળકો દેખાય છે. પ્રશ્ન 2, ઉંદર કેવા કેવા હતા? તો ઉંદર જાડા હતા, પાતળા હતા, લાંબા હતા, નાના હતા, મોટા હતા, સફેદ હતા, કાળા હતા, બરાબર ને? પ્રશ્ન 3, ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? ચિત્રમાં આપણને 4 માણસો દેખાય છે, જેમાં 2 સ્ત્રી અને 2 પુરુષ છે. પ્રશ્ન 4, વાંસળીવાળાએ શું પહેર્યું છે? વાંસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે. પ્રશ્ન 5, વાંસળીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે? તો જવાબ આવશે, વાંસળીવાળો બાળકોને લઈને નદીએ જાય છે. પ્રશ્ન 6, ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે? તો તમને ખબર છે ને ક્યાં ક્યાં ઉંદર હતા? ઘરમાં, બાગમાં, કબાટમાં, પેટીમાં, બરાબર ને? પ્રશ્ન 7, આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો તમે શું થાય, મને કહેશો? આનો જવાબ તમે જાતે કહેજો, બરાબર? અત્યાર સુધી આપણે 7 પ્રશ્ન જોયા, એમાંથી તમારે છેલ્લો પ્રશ્ન તમારે કહેવાનો છે.